કેશોદ પંથકમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડતા રહીશોના ઘરમાં પાણી ઘૂસી ગયા કેશોદ તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર કરી હોવાનું બહાર આવ્યું કેશોદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળામાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં ન આવતા રહીશોના ઘરમાં પાણી ઘૂસ્યા કેશોદ પંથકમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ત્યારે આઠ વાગ્યાથી ભારે વરસાદ પડતા ચાર જ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી ભરાઈ જતા જવાબદાર તંત્ર દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ કરી હોવાના આક્ષેપ થયા હતા કેશોદના મધ્યથી પસાર થતી તાવડિયા નદી અને ટિલોડી નદીમાં ઘોડાપુર આવતા બે કાંઠે વહેતી હતી ત્યારે કેશોદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે વોકળામાં ગેરકાયદેસર દબાણો થઈ જતાં પાણીના વહેણ રોકાઈ જતા પાણી આસપાસના વિસ્તારોમાં ભરાઈ જતા પાણી ઘૂસ્યા હતા કેશોદ શહેર વિસ્તારમાં નદી નાળા વોકળામાં દર વર્ષે ચોમાસું શરૂ થાય છે તે પહેલા સફાઈ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કેશોદ નગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસેથી સંભાળી લેતા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી કેશોદના રણછોડ નગર ગોપાલનગર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા હોય ગત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના પરિણામે વરૂડીમાની ગાડીમાં ભૂંગળા નાખી અમુક અંતરે ઢાંકણા મૂકવાનું કામ અંદાજે દોઢ કરોડ રૂપિયાનું મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં ધારાધોરણ અને તર્ક અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી ન થતાં એક ધારો છ ઇંચ વરસાદ પડતા પાણી સહેલાઈથી પસાર ન થતા રણછોડનગર ગોપાલનગર વિસ્તારમાં રહીશોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા કેશોદના વેરાવળ રોડ ઉપર આવેલા રેલવે ગરનાળા પાસે પસાર થતા વરસાદી પાણીની નિકાલ માટેના વોકળામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા પાણી ફંટાઈ મધુસૂદન નગર કૃષ્ણનગર સોસાયટી ચુનીલાલ નગર રેલવે સ્ટેશન ક્વાર્ટર વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ જતા રહીશોની માલ મિલકતની નુકસાની વેઠવી પડી રહી છે કેશોદના જલારામ મંદિર પાસેના પુલ લક્ષ્મીનગર પુલ પરથી પાણી પૂરની માફક જતું હોય સવારે જે લોકો ઘરેથી નીકળ્યા નહોતા તેઓ ઘરમાં જ રહેવું પડ્યું હતું ને કેશોદ પંથકમાં જિલ્લા તંત્ર દ્વારા શાળા કોલેજમાં સાવચેતી રાખવા માટે રજા જાહેર કરી હોવાથી વાલીઓએ રાહત અનુભવી હતી કેશોદ પંથકમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડતાની સાથે મોસમમાં કુલ વરસાદ એક હજાર અઢાર મિલીમીટર નોંધાયો છે કેશોદના હિન્દુ સમશાન રોડ ઉપર ગોઠંડું પાણી ભરાઈ જતા રસ્તો જોખમકારક થઈ ગયો હતો કેશોદમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતા સંખ્યામંદ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને બાજુમાં આવેલા ઓજત નદી અને સાબડી નદીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી રસ્તો બંધ થઈ ગયો છે સદનસીબે બપોર બાદ વરસાદ બંધ થતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે બજારો વધુ પડતી બંધ જોવા મળી રહી છે કેશોદ શહેર વિસ્તારમાં દાદાનું બુલડોઝર લાવી નદી નાળા વોકળા કરી ગેરકાયદેસર થયેલા દબાણો દૂર દૂર કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં કેશો શહેરમાં ભારે નુકસાની વેઠવી પડે તો નવાઈ નહીં માગના બેન છે અમે કોસ્વામી બોલડિંગની છે ઘરની તમે જોઈ શકો છો પાણીમાં અડધી છે તો બધી ગઈ છે આમાં મારે છે નથી છે ને નહીં હવે શું કરવાનું આવ્યા કોઈ આવ્યું જ નથી